नमस्ते विद्यार्थी मित्रों, प्रकरण 14 भारत स्तंभ भूस्तरीय रचना अने भूपृष्ठ भाग 2। तो एनी आपणे जे भूमि स्वरूपो छे एनी माहिती आपणे मेळवी चुक्या छीए। आजे खड़क एटले शुं अने खड़कनी जे निर्माण प्रक्रिया छे तेनी आपणे माहिती मेळवीशुं। तो खड़क कोने कहेवाय, खड़क एटले शुं? तो एक के तेथी वधु खनिजोना बनेला संगठित पदार्थ ने खड़क तरीके ओळखवामां आवे छे। एक के तेथी वधु खनिजोना बनेला संगठित पदार्थ ने खड़क कहेवामां आवे छे। खड़क नक्कर होय शके अने मृदु पण होय छे, होय शके। छिद्राळु अने अछिद्राळु तथा वजनमां भारे अने हल्का पण होय शके। खड़कोना त्रण प्रकार छे। निर्माण प्रक्रियाना आधारे खड़कोने त्रण विभाग पड़े छे। पहेलो विभाग अग्ने खड़को, बीजो विभाग प्रस्तर अथवा तो निक्षिप्त खड़को, अने त्रीजो विभाग रूपांतरित खड़को। तो खड़कोना त्रण प्रकार छे, अग्ने खड़को, प्रस्तर खड़को अने रूपांतरित खड़को। अग्ने खड़को, तो आ खड़कोनी रचनामां पृथ्वीना पेटाणमां रहेली प्रचंड गरमीना कारण भूत छे। अग्ने खड़को केवी रीते बने? तो पृथ्वीना पेटाणमां छे प्रचंड ने खूब ज गरमी छे, एना कारणे निर्माण पामेला छे। भूगर्भमां गरमीना आ प्रचंड प्रमाणने लीधे पृथ्वीनुं पेटाण हमेशा दीपतुं रहे छे, एटले के गरम रहे छे। આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે, તે પદાર્થોને મેઘમાં કહે છે। અર્ધપ્રવાહી સ્વરૂપમાં છે એ પદાર્થ મેઘમાં તરીકે ઓળખાય છે। સમયાંતરે આ મેઘમાં ઠંડો પડે ત્યારે તેના ખડકો રચાય છે। આ ખડકો ગરમીની અસરથી બને છે, તેથી તેને અગ્ને કે અગ્નિકૃત ખડકો કહે છે। પૃથ્વીના ભૂસ્તરે નિર્માણનો આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા તેથી તેને પ્રાથમિક અથવા તો આર્ધ ખડકો તરીકે ઓળખીએ છીએ, આર્ધ ખડકો પણ કહેવામાં આવે છે। ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણ દીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો રચાયા છે। અગ્ને ખડકો ક્યાં જોવા મળે છે? તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દીપકલ્પીય જે સ્થળો છે એવી જગ્યાએ અગ્ને ખડકોની પ્રાપ્તિ થાય છે, જોવા મળે છે। અગ્ને ખડકો સૌથી વધુ નક્કર હોય છે। ગ્રેનાઇટ એ અતસ્ત પ્રકારના ખડકોનું જાણીતું દ્રષ્ટાંત છે। ગ્રેનાઇટ એટલે કે જે અગ્નિ ખડકોમાંથી બનેલા છે, તો ગ્રેનાઇટ તમે જોઈ શકો છો। ભારતમાં બેસાલ્ટ પણ આવા જ પ્રકારના ખડકો છે। બેસાલ્ટ ખડકો આપણે જોઈએ જે અગ્નિ ખડકોનું એક પ્રકાર છે। પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી અગ્નિ ખડકો તૂટે છે। તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર પણ રચાય છે। આમ ખડક પદાર્થો અથવા તો ખડક બોજું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે। સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજનને લીધે નીચેના સ્તર દબાય છે। કાળક્રમે તેમાંથી રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે।
जेना उदाहरणों जेना उदाहरणों में चिरोड़ी એટલે કે જિપ્સમ ચૂનાના ખડક અને કોલસો પ્રસ્તર ખડક છે। ચિરોડી, જિપ્સમ, પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો, કોલસો प्रस्तर अथवा निक्षिप्त खड़क जेना उदाहरण चीड़ियो चूना तरीके प्रस्तर खड़क में कोलसो छे। बिहार ने झारखंड वगैरह राज्यों में कोलसो अने चिरोड़ी मळे छे। केटली विशिष्ट परिस्थिति में मूल खड़कों स्वरूप बंधारण ने गुण गुणधर्म रूपांतरित થઈ જાય છે। રૂપાંતરિત ખડકો વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ બંધારણ અને ગુણધર્મ રૂપાંતરિત થઈ જાય છે। હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે અગ્નય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ જેને રૂપાંતરિત કહે છે। આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે। राजस्थान में मिली आता आरस पहाड़ એટલે કે માર્બલ કોટોઝાઇટ તેના ઉત્તમ ઉદાહરણો છે। માર્બલ આરસ પહાડ ક્વાર્ટઝાઇટ। વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જોયું ખડક અને ખડકોના પ્રકાર। બીજા વિડીયોની અંદર આગળ માહિતી મળીશું ખનિજો વિશેની।